આજના આ એનરીચમેન્ટ સેશનમાં મિત્રો તમારા બધાનું હૃદયપૂર્વક સ્વાગત કરે છે તમારો દોસ્ત સલીમ સોમાણી મિત્રો હમણાં એક મિત્ર સાથે ફોન પર મસ્ત મજાની વાતચીત થઈ મેં પૂછ્યું કે તું શું કરે છે તો એણે એવું કહ્યું કે હું હિંચકા ખાઉં છું એટલે ઘરે ઝૂલા પર એ મિત્ર હિંચકતા હતા એટલે મને ખૂબ આનંદ થયો અને જ્યારે પણ હિંચકાની વાત આવે તો સ્મૃતિપટ પર બાળપણમાં જે હિંચકા ખાધા હતા એ બધું યાદ આવી જાય એટલે પછી અમે હિંચકા વિશે ઘણી બધી રસપ્રદ વાતો કરી મારા અમુક વિદ્યાર્થીઓ પણ ભૂતકાળમાં વેકેશનમાં મને મળવા આવતા અને ઘણી બધી વાતો થતી એને હું હંમેશા સીસી એટલે કે ક્રિએટિવ કન્વર્સેશન કહેતો અને એ વખતે હિંચકાની પણ વાત થયેલી અને એમાં તત્વદર્શન અને તત્વજ્ઞાન આ બંને છે એ સમાવિષ્ટ હોય એવા પણ કાવ્યોની પણ એ વખતે ચર્ચા થયેલી અને ખૂબ એમાંથી મસ્ત મજાની અમુક એવી બાબતો સ્ફૂરેલી કે જે અત્યારે પણ જો યાદ આવે તો એ આપણને ભર્યા ભર્યા અને રોમાંચિત કરી દે પછી હું વિચારતો તો ફોન પછી કે સ્વિંગ અંગ્રેજીમાં કહેવાય હિંચકાને તો પછી એના જે પાંચે લેટર્સ છે એસ ડબલ્યુ આઈ એનજી એના પરથી મળતા પાંચ શબ્દ કયા હોઈ શકે કે જે આપણને હિંચકવામાં મદદ કરે અને હિંચકો છે એ તમારા માટે પ્રતિકાત્મક રીતે કંઈક એવા અનુભૂતિના દર્શન કરાવવા માટે અથવા તો એને ચરિતાર્થ કરવામાં સાકાર કરવામાં મદદરૂપ સાબિત થાય એવું પણ બની શકે તો એ જે પાંચ શબ્દ મને સ્ફુર્યા એ અત્યારે તમારી સાથે હું શેર કરીશ મિત્રો એ મળતો જે શબ્દ છે સોલિટ્યુડ એટલે જ્યારે તમે એકલા હો એકાંત હોય તો એ ખૂબ આનંદનો અવસર હોય તમે રિફ્લેક્શન કરી શકો તમે ચિંતન કરી શકો મનન કરી શકો અને એ માટે હિંચકો છે એ ઉત્તમ તમારા માટે અવસર બની જનારું પ્રદાન કરનારું એક એવું સાધન માધ્યમ બની જાય કે તમે હિંચકતા હો અને હિંચકતા હિંચકતા તમે ઘણી બધી વાતો વાગોળી શકો ચિંતન કરી શકો મનન કરી શકો યોજનાઓ બનાવી શકો કંઈ પણ કરી શકો તો આ સોલિટ્યુડ છે એ હિંચકાની સાથે અસોસિએટ જોડાયેલી બાબત હોય છે ત્યાર પછીનો જે બીજો લેટર સ્વિંગ શબ્દ પરથી જે મળે છે એનો જે લેટર છે એ છે ડબલ્યુ ત્યાંથી મળતો શબ્દ છે વિઝડમ એટલે મિત્રો જ્યારે પણ ઇન્ફોર્મેશનમાંથી નોલેજ તરફ જઈએ માહિતીમાંથી જ્ઞાન તરફ જઈએ અને પછી એના પર ચિંતન મનન કરીએ અને અનુભવમાંથી પસાર થઈએ પછી આપણને શાણ પણ મળતું હોય છે વિઝડમ એ આકાર લે છે અને એ આપણને ખૂબ રસિકતાનો પણ અનુભવ કરાવે છે અને આપણને ભર્યા ભર્યા પણ કરી દે એટલે કોઈ પણ વ્યક્તિ જ્યારે વાઇઝ હોય તો કોઈ દાવો ક્યારેય ન હોય કે હું વાઇઝ છું એવું કહેવાનો પણ વિઝડમ શાણપણ છે એ લાદતું હોય છે ઘણી બધી વખત એના પર તમને ગૌર ફરમાવવાનું એના પર ચિંતન મનન કરવાનો અવસર આ હિંચકો આપે એટલે હિંચકો ઘણા બધા વ્યક્તિને એકાંતની સાથે સાથે શાણપણ તરફ દોરી જનારો પણ બની રહેતો હોય છે હવે હિંચકાનો ત્રીજો લેટર સ્વિંગ શબ્દનો ત્રીજો લેટર આઈ ત્યાંથી મળતો શબ્દ ઇન્ટીમસી એટલે મિત્રો અંગતતાનો અનુભવ છે પ્રગાઢતા ત્યાં છે નજદીકીપણું છે એ પણ એમાં સમાવિષ્ટ છે તમારા જે અંગત મિત્રો છે એની તમને એમાં યાદ આવતી હોય સ્મૃતિ પટ પર એવા કેટલાય વ્યક્તિઓ વિહરતા હોય અચાનક એમની યાદ આવી જાય અને તમારા ચહેરા પર સ્મિત આવી જાય એટલે ઇન્ટિમેટ રિલેશનશીપ છે જેમની સાથે હોય એ તમામનું સાનિધ્ય તમને ગમતું હોય સોલમેટ હોય તો એ તમારી સાથે દરેક વખતે હાજર ન હોઈ શકે પણ એ હોય તો કેટલી બધી ખુશીની ક્ષણો હોય અને પછી સ્મૃતિપટ પર એ સંસ્મરણો છે એ જ્યારે આકાર લે અને વાગોડીએ હિંચકતા હિંચકતા તો ચહેરા પર સ્મિત આવી જાય એવું બને કે અત્યારે તમને આ સાંભળતા સાંભળતા પણ સ્મિત આવી ગયું હોય તમારા ચહેરા પર કોઈ અંગતની યાદ આવી હોય અને એને કારણે તમારા ચહેરા પર રોશની છવાઈ ગઈ હોય એવી પણ અત્યારે મને દેખાઈ રહી છે છે કદાચ હું એકદમ છું બરાબર મિત્રો તો આ એનો અહેસાસ કરાવવા માટે પણ સક્ષમ હોય છે હિંચકો અને હવે લઈએ ચોથો લેટર સ્વિંગ શબ્દનો જે ચોથો લેટર છે એન ત્યાંથી મળતો શબ્દ નિયરનેસ અને મિત્રો નિયરનેસ અને ડિયરનેસ આ બંને શબ્દ મને ખૂબ જ ગમે કારણ કે જે તમને પ્રિય છે હંમેશા તમારા નજદીક હોય અને નજદીક હોય એ ખૂબ પ્રિય હોય કઈ સેન્સમાં કે ભલે ફિઝિકલી તમારી સાથે મોજૂદગી ના હોય એની કદાચ બીજા પ્રદેશમાં હોય બીજા શહેરમાં કે વિદેશમાં પણ હોય પણ એ તમારા ખૂબ પોતિકા છે અંગત છે એ રીતે ખૂબ નજદીક છે ડિસ્ટન્સ છે એ ખરા અર્થમાં કે એકચ્યુઅલિટીના એ પ્લેન પર કોઈ ડિસ્ટન્સ હોતું નથી આજે તો હવે ડિસ્ટન્સ રહ્યું જ નથી એવા ઉપકરણો આપણી પાસે છે છતાં પણ સ્મૃતિ પર એનું નામ યાદ આવે સ્મરણમાં આવે અને જળહળ બની જાય જળહળી ઉઠે આપણો ચહેરો તો એ નિયરનેસ છે અને ઇસ્પેશલી જે પણ હેતુ સાથે આપણે કામ કરતા હોઈએ આપણું પોતીકાપણાનો અહેસાસ કરાવનારું કામ છે એ આપણને નિયર અને ડિયર હોય એટલે કામ છે કાર્ય છે આપણું જે પણ ઓબ્જેક્ટિવને ચરિતાર્થ કરવા માટેનું આપણું મિશનને ચરિતાર્થ કરવા માટેનું જે આપણે સ્વીકારેલું પ્રોફેશનલ કામ છે તો એ પણ નિયર હોય એ પણ તમને ડિયર હોય અને વ્યક્તિ છે એ પણ નિયર અને ડિયર આ બંનેના સાનિધ્યનો તમને અનુભવ કરાવે એટલે નિયરનેસ છે એનો અહેસાસ કરાવવા માટે નિમિત્ત બનતો હોય છે ઘણી બધી વખત હિંચકો અને છેલ્લો લેટર સ્વિંગ શબ્દનો જી ત્યાંથી મળતો શબ્દ ગ્રેટનેસ મિત્રો ક્યારેય આપણે ગ્રેટનેસનો દાવો કરવાનો ના હોય આપણે મહાન છીએ એવો અહેસાસ ક્યારે કોઈને કરાવવાનો ના હોય પણ આપણી નજરમાં આપણે હંમેશા મહાન એટલા માટે છીએ કે આપણે માનવી છીએ એનું ગૌરવ હોય આત્મસન્માન હોય ખુશી હોય પ્રેમ હોય અને ચોક્કસ રીતે આપણને મળી ગયેલું જિંદગીનું એક મિશન હોય એટલે આપણને ગ્રેટનેસ બક્ષ્યા કરે એ અહેસાસ કરાવે અને આ અહેસાસ તીવ્રતમ બનતો હોય જ્યારે આપણે સોલિટ્યુડમાં હિંચકતા હોઈએ હિંચકા પર તો મિત્રો આ થયા પાંચ શબ્દ સ્વિંગ શબ્દના પાંચે લેટર પરથી મળતા એસ પરથી મળતો સોલિટ્યુડ ડબલ્યુ પરથી વિઝડમ આઈ પરથી ઇન્ટિમસી એન પરથી નિયરનેસ અને જી પરથી ગ્રેટનેસ તો આ પાંચેય શબ્દ પર તમે ચિંતન મનન કરો અને છેલ્લી વાત હિંચકો સ્થિર હોય ત્યારે હકીકતમાં હિંચકો નથી હોતો જ્યારે આગળ ધપે ત્યારે એ તમને ભવિષ્ય તરફ લઈ જાય જ્યારે પાછળ જાય ત્યારે તમને ભૂતકાળ તરફ લઈ જાય વચ્ચે એ સ્થિર ભલે ન હોય પણ વચ્ચેના સ્થાન પર જ્યારે એ હોય છે જાણે સ્થિર બનવાનો પ્રયત્ન કરતો હોય ત્યારે એ તમને વર્તમાનમાં લાવે એટલે વર્તમાનની પ્રત્યેક ક્ષણ ભવિષ્ય અને ભૂતકાળની વચ્ચે ઝૂલતી હોય છે અને એના સાક્ષી આપણે બનતા હોઈએ તો આટલી વાત સાથે આ શ્રેણીનો આ મણકો કાર્ય સંપન્ન તો ડાયનેમિક બુક ફાઇન્ડ આપે તમને ઈજન મસ્ત મજાના પુસ્તકો વાંચવા માટે પુસ્તક ગોષ્ઠી બેઠકમાં હાજરી આપવા માટે નવ નવ વાંચો વિચારો મિત્રોમાં શેર કરો ગમતાનો કરો ગુલાલ એ માટે દરેક ક્ષણ પવિત્ર પછી તમે રણમાં હો કે રણિયમાં ચાલતા હો કે હિંચકતા હો આપો સલીમ સોમાણીને આવજો